નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો, ભણવા માટે રેડી? સરસ. ધોરણ 1 વિષય અંગ્રેજી, લેસન 3 સ્મોલ લેટર્સ, કેપિટલ લેટર્સ જે આપણે બીજા પાઠમાં શીખી ગયા એ પહેલી એબીસીડીના મૂળાક્ષરો હતા. હવે સ્મોલ લેટરમાં આપણે બીજી એબીસીડી શીખવાની છે. તો તૈયાર બધા વિદ્યાર્થી મિત્રો? સરસ. ચિત્રો પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. રેખાંકિત મૂળાક્ષરો ખૂંટીને એ થી ઝેડ સુધી લખો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચોપડી નથી એટલે તમે ખૂંટી શકશો નહીં. તો આપણે અહીંયા આગળ ચોપડીમાં જોઈએ. જુઓ, અહીંયા આગળ એ લખ્યો છે તો એ તો તમને લખતા આવડતો જ હશે. તો એ લખીશું, પછી એક્સ, એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી. આ રીતે એ લખી લીટી કરી, સ્પેલિંગ લખી લીટી કરી ઉચ્ચાર લખીશું અને પછી એનો અર્થ થાય કુહાડી. અને આ રીતે એ લખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, વાદળી લીટીનો જ ઉપયોગ થાય, બીજી લીટીને અડવાનું નથી. આ રીતે આપણે એ લખવાનું છે. પછી આવે છે બી ફોર બેટ, બેટ એટલે બેટ. તો આ રીતે બી લખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, બી અને ડીમાં બહુ જ ધ્યાન રાખજો. ઘણા ખરા વિદ્યાર્થીઓ બી લખવાનું હોય ત્યારે ડી લખે છે અને ડી લખવાનું હોય ત્યારે બી લખે છે. તો આ રીતે બી લખાય અને ડી હોય તો એને આ બાજુથી વાળવામાં આવે છે. તો આપણે અત્યારે શીખીશું બી. તો બી ફોર બેટ, આ બી લખીશું. બી એટી બેટ સ્પેલિંગ લખીશું, એનો ઉચ્ચાર બેટ, અને બેટ એટલે એનો અર્થ થાય અર્થ પણ બેટ જ થાય. તો આ રીતે બી લખીશું આખા પાનામાં. અને 3 લીટીનો ઉપયોગ થાય એનું ખાસ ધ્યાન રાખીશું. ચલો આગળ, બી પછી આવે છે સી. બી પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? સી. તો સી લખતા તો દરેકને આવડે છે, કારણ કે પહેલી એબીસીડીમાં અને બીજી એબીસીડીમાં સી તો સરખો જ થાય છે. પરંતુ પહેલી એબીસીડીમાં સી મોટો થાય છે, એટલે કે લાલ લીટીથી વાદળી લીટી સુધી આવે છે, જ્યારે સ્મોલ લેટર્સમાં સી ખાલી આ રીતે નાનો વાદળી લીટીમાં આવે તો એ રીતે લખાય છે. તો સી લખીશું, COT કોટ લખીશું, પછી એનો ઉચ્ચાર કોટ લખીશું અને એનો અર્થ થાય કોટ એટલે પલંગ. શું થાય વિદ્યાર્થી મિત્રો? કોટ એટલે પલંગ. તો આ રીતે લખીશું અને આખા પાનામાં આ રીતે સી, સ્મોલ સી લખીશું. સી પછી આવે છે ડી. તો જુઓ, મેં તમને કીધું હતું ને બી અને ડીમાં ખાસ ધ્યાન રાખજો. તો બી હોય તો એનું મોઢું આ બાજુનું હોય, આ રીતે ગોળ કરવાનું, અને ડી હોય તો એને આ સાઈડ ગોળ કરવાનું હોય છે. તો આ રીતે ડી લખીશું. પછી ડોલ લખીશું, ડી ફોર ડોલ. તો ડી લખી લીટી કરી DOL ડોલ લખી, એનો ઉચ્ચાર ડોલ, ડોલ એટલે ડીંગલી. અને આ રીતે 3 લીટીમાં આવે, વાદળીથી લાલથી વાદળી ત્યાં સુધી આપણે ડી લખવાના છે, જેથી કરીને આપણને સ્મોલ લેટર્સ લખતા આવડી જાય, ખરું ને? તો આ રીતે આપણે ડી લખવાનો છે. ડી પછી આવે છે ઈ. શું આવે વિદ્યાર્થી મિત્રો? ઈ. તો ઈ ફોર એલિફન્ટ. તો સ્મોલ લેટર્સમાં ઈ આવી રીતે લખવામાં આવે છે. અને ઈ લખી પછી લીટી કરી ELEPHANT એલિફન્ટ સ્પેલિંગ લખી, લીટી કરી ઉચ્ચાર લખીશું એલિફન્ટ, અને પછી એનો અર્થ થાય હાથી. તો આ રીતે આપણે લખીશું અને વચ્ચેની વાદળી લીટીમાં આવે એ રીતે આપણે ઈ લખવાનું છે. આખા પાનામાં આપણે આ રીતે ઈ લખીશું એટલે આપણને ઈ લખવાનો મહાવરો પાકો થાય. સરસ. ઈ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? એફ. એફ ફોર ફિશ, FISH એફ ફોર ફિશ. ફિશ એટલે માછલી, ફિશ એટલે માછલી, ખરું ને? તો એફ લખીશું, લીટી કરીશું, સ્પેલિંગ લખીશું FISH, પછી લીટી કરીશું, એનો ઉચ્ચાર લખીશું ફિશ, પછી લીટી કરી અને એનો અર્થ લખીશું માછલી. અને આ રીતે એફ કરવાના
છે. જુઓ, આપણે પહેલે કેપિટલ લેટર્સમાં એફ કરતા હતા ત્યારે આપણે આમ સીધી લીટી કરતા હતા અને એમ સીધી લીટી કરતા હતા, પરંતુ સ્મોલ લેટરમાં આપણે એફ આ રીતે અને એનું માથું છે આમ ગોળાકાર થાય એ રીતે એફ લખવાનું છે. તો આ રીતે એફ લખવાનું છે, વાદળી લીટીથી લાલ લીટીથી વાદળી લીટી સુધી. એ રીતે આખા પાનામાં આપણે એફ લખવાનો મહાવરો પાકો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્મોલ લેટરમાં એથી એફ સુધી જોયું, તો આપણે એનું લેસન જોઈ લઈએ, હોમવર્ક જોઈ લઈએ. ચાલો ત્યારે તો આપણે પાઠ 3, એને પાઠને ઇંગ્લિશમાં કહેવાય લેસન, તો આપણે આ રીતે 3 નંબર લખીશું નવા પાના ઉપર અને પાઠનું મથાળું એટલે કે સ્મોલ લેટર્સ. શું લખીશું? સ્મોલ લેટર્સ. અને પછી આ રીતે એ લખીશું, સ્પેલિંગ લખીશું, ઉચ્ચાર અને અર્થ. અને પછી આખા પાનામાં આ રીતે એ લખીશું. પછી એ પછી બીજા પાનામાં બી લખીશું, એનું બેટ, બી ફોર બેટ, બેટ અને બેટ લખીશું. અને આ રીતે આખા પાનામાં બી લખવાનો મહાવરો કરવાનો છે. બી પછી આવે છે સી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી. તો સી લખીશું, પછી સ્પેલિંગ લખીશું સી ઓ ટી, પછી કોટ ઉચ્ચાર લખીશું અને એનો અર્થ થાય કોટ એટલે પલંગ. પછી આપણે આ રીતે આખા પાનામાં સ્મોલ છૂટા છૂટા સ્મોલ સી, સ્મોલ લેટર સી લખીશું આખા પાનામાં. પછી આવે છે સી પછી ડી. તો આ રીતે ડી લખીશું, પછી સ્પેલિંગ લખીશું ડી ઓ ડબલ એલ, ઉચ્ચાર ડોલ અને ડોલ એટલે એનો અર્થ થાય ઢીંગલી. અને આખા પાનામાં રીતે છૂટા છૂટા ડી લખીશું. ડી પછી આવે છે એ ઈ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઈ. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ. તો ઈ લખીશું, લીટી કરીશું, પછી સ્પેલિંગ લખીશું ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ, એલિફન્ટ ઉચ્ચાર લખીશું અને એનો અર્થ થાય હાથી. તો લીટી કરીને હાથી લખીશું અને આખા ખાનામાં આ રીતે વચ્ચેની લીટી વાદળી લીટીમાં આવે એ રીતે આખા પાનામાં આપણે ઈ લખીશું. ઈ પછી આવે છે એફ. તો આ રીતે એફ લખીશું, સ્પેલિંગ એફ ફોર ફિશ. તો એફ આઈ એસ એચ ફિશ લખીશું, એનો ઉચ્ચાર લખીશું ફિશ અને એનો અર્થ થાય ફિશ એટલે માછલી. અને આખા પાનામાં આ રીતે એફ લખીશું. તો આ થયું તમારું હોમવર્ક. તમારી પાસે ચોપડી નથી તો આપણે વિડીયોમાં જોઈ અને હોમવર્ક કરીશું. ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.